ઓકે આપણે છે ને આપણો સિલેબસ ચેપ્ટર નંબર એટ સુધી આપણે પૂરો કરી લીધો છે કરી લીધું છે ને તો હવે આપણે શું કરશું તમને એવું થશે તો ગીટ્સ છે ને મને એવું લાગે છે કે તમે લોકોને થોડીક થોડીક વાંચવાની અંદર છે એ મુશ્કેલી આવે છે તો આજના સેશનની અંદર છે એ તમે વાંચન છે એ ઇઝીલી કઈ રીતે કરી શકો કારણ કે તમે વાંચતા હોય તો અમુક અક્ષર છે એ કઈ રીતે વાંચાય એ ખબર પડતી નથી તો આપણે છે ને એના માટે આજના સેશનની અંદર થોડી પ્રેક્ટિસ કરીશું જે રીતે કરીને અઘરા શબ્દો છે જોડાક્ષરો છે એને વાંચાય કઈ રીતે એ તમને ખ્યાલ આવી જશે

તો એના માટે છે ને આ કૌશલ્ય એટલે શું સ્કિલ તો કોઈ પણ લેંગ્વેજ શીખવા માટે ચાર સ્કિલ છે ને એ ખૂબ જરૂરી છે તો એમાં કઈ કઈ ચાર સ્કિલ તો કે સ્પીકિંગ લિસનિંગ રીડિંગ અને રાઇટિંગ તો એમાં આજે એક સ્કિલ રીડિંગ એટલે કે વાંચન એની કૌશલ્ય એટલે કે સ્કિલ આપણે છે ને વાંચન કૌશલ્ય એટલે કે આપણી રીડિંગ સ્કિલ છે એ ડેવલોપ કરવાના છીએ જો કે તમને અમુક અમુક શબ્દ છે એ વાંચવામાં પ્રોબ્લેમ પડે છે ને તો આજના સેશન બાદ આપણે એવી ટ્રાય કરીએ છીએ કે એ તમને થોડીક મુશ્કેલી છે એ દૂર થઈ જાય તો ચાલો જોઈએ શબ્દો જો કિડ્સ અહીંયા છે એક ક્ષ આપેલો છે તો કેટલાક કીડ્સ છે ને એને ક્ષ બોલવામાં બહુ પ્રોબ્લેમ થાય છે તો ક્ષ છે ને એ કિડ્સ એ વર્ણ નથી એ શું છે એક જોડાક્ષર છે બે વર્ણથી બનેલો એક જોડાક્ષર છે કેવી રીતે જો વર્ણ ક હોય ને વર્ણ ક એની અંદર વર્ણ ક્ષ એને એડ કરી દેવાનો હવે એ બંનેને સાથે બોલવાનું ક્ષ એટલે શું બની ગયો આપણો ક્ષત્રિયનો ક્ષ આપણે કોકો બોલતા હતા ત્યારે શું બોલતા ક્ષત્રિયનો ક્ષ પણ કેટલા કિડ્સ છે ને એને લખવામાં બી પ્રોબ્લેમ થાય છે તો એને શું યાદ રાખવાનું ક પ્લસ શ તો એને એટલે શું બનશે ક્ષ બનશે રાઈટ તો હવે ક અને શ એ બંનેને સાથે રીડ કરો તો શું રીડ થશે ક્ષ બરાબર બોલો તો મારી સાથે એક વખત ક્ષ બરાબર ચાલો તો હવે છે ને આપણે ક્ષ પરથી બનતા શબ્દો જોઈએ ક્ષ ણ ક્ષ ણ જો હું ક્ષ બોલીશ ને ત્યારે ક અને શ એ બંનેનો ઉપયોગ કરીને છે એ ક્ષ બોલી એવું તમને સમજાશે જો તમે મારી સાથે બોલતા જાજો શબ્દ ક્ષણ 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 એટલે શું જે મોમેન્ટ હોય રાઈટ આપણે એમ લઈએ તો એક મારી યાદગાર ક્ષણ હતી મને બહુ એ સમય ક્ષણ એટલે સમય એ સમય છે એ ખૂબ યાદગાર હતો એવું કહીએ આપણે ત્યારબાદ છે ક્ષમા ક્ષમા એટલે કે માફી આપી દેવી ક્ષતિ 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 એટલે શું ખામી બરાબર ત્યારબાદ ક્ષય ય ત્યાર બાદ અક્ષય અક્ષય હું અક્ષય બોલું છું એમાં ક અને શનો ઉપયોગ થાય જ છે ખાસ એ વસ્તુ તમારે જોતી જવાની કે જે જોડા વર્ણમાંથી બને છે ને એ વર્ણનો ઉપયોગ છે એ થતો જ હશે ક્ષ અક્ષ ત્યારબાદ જોઈએ ક્ષત્રિય ક્ષત્રિ ક્ષત્રિય એટલે શું તમે ક્ષ શીખતા હતા ત્યારે પિક્ચરમાં જોયું હતું ને કે જે એની પાસે ઢાલ હોય આવી રીતે અંદર વાર કરીને ઉભા હોય જોયું છે ને ક્ષત્રિય ત્યારબાદ પક્ષી 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 એટલે કે બર્ડ્સ ચાલો ત્યારબાદ જોઈએ શિક્ષ ક ક્ષ ક જો શિક્ષક એટલે શું ટીચર તો જો આ બધા નોર્મલ શબ્દ છે જે આપણી રોજિંદી ભાષામાં આપણે બોલીએ છીએ પણ કેવું થાય છે કે આપણે વાંચીએ છીએ ને ત્યારે થોડો પ્રોબ્લેમ થાય છે તો વાંચન માટે તો છે ને સ્ટુડન્ટ્સ જેમ જેમ તમે વાંચવાની પ્રેક્ટિસ કરશો ને એમ એમ અઘરા શબ્દો છે એ તમને આવડવા લાગશે રાઈટ ચાલો ઓક અક્ષર ત્યારબાદ નો શું શબ્દ આપેલો છે અક્ષર અક્ષર એટલે કે રાઈટિંગ ચાલો ત્યારબાદ જોઈએ રાક્ષ સ જો ક્ષ ક્ષ એ આપણે બોલીએ છીએ તો ક અને શ એ બંનેનો ઉપયોગ થાય છે એ ખાસ જોતું વાનું છે અને પછી છે એનું ઉચ્ચારણ ક્ષ કરવાનું છે બરાબર છે તો રાક્ષ સ ચાલો ત્યારબાદ શું આપેલું છે રક્ષ ક ક ઓકે ત્યારબાદ સાક્ષી શું આપેલું છે સાક્ષી ત્યારબાદ

શ્ર શું છે શ્ર તો ચાલો શ્ર છે એ કોઈ રીતે બને છે તો શ્ર છે ને એ આપણો વર્ણ શ પ્લસ ર શ અને ર એ બંનેને મિક્સ કરી દેવાથી શું બને છે શ્ર બને છે શું બને છે શ્ર બોલો તો એક વખત શ્ર શ્ર છે એ શું છે જોડાક્ષર છે શું છે જોડાક્ષર છે શ્રીમાંથી બનેલો છે શ્ર શ્ર છે એ શ અને ર એ બંનેની મદદથી બનેલો જોડાક્ષર છે બરોબર કે આપણે છે એ શ્ર છે એ એના પરથી બનતા શબ્દો જોઈએ એક વખત જો શ્ર બોલશું તો એમાં કયા કયા બે વર્ણનો ઉપયોગ કરશું આપણે તો કે શ અને ર એ આપણે બોલશું ને એટલે આપણને ખ્યાલ આવશે કે આપણે શ અને ર એ બંનેનો ઉપયોગ કર્યો ચાલો જોઈએ શબ્દો તો કે શ્રી સૌથી પહેલું શું આપેલું છે શ્રી તો કે શ અને ર એ બંનેનો ઉપયોગ થયો ને એમાં શ્રી ચાલો ત્યારબાદ શ્ર ણ છે શ્રવણ શ્રવણ એટલે શું સાંભળવું શ્રવણ કરવું એટલે શું સાંભળવું સાંભળવું લિસનિંગ કરવું રાઈટ અને શ્રવણ છે એ તમને એક સ્ટોરી પણ સાંભળે સાંભળેલી છે સાંભળેલી છે ને શ્રવણની રાઈટ ચાલો અત્યારે આપણે શું જોઈશું

ચાલો ત્યાર બાદ શ્રા વણ શ્ર શ્રાવણ મહિનો આવે ને યસ ચાલો ત્યારબાદ શ્રેષ્ઠ 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 એટલે કે બેસ્ટ બરોબર શ્રેષ્ઠ બોલું છું એમાં શ્ર બોયલી તો શ્ય અને ર એ બંનેનો ઉપયોગ થયો જોયું તમે શ્રેષ્ઠ તો કીટ જો આવા જોડાક્ષર આવે ને જોડાક્ષરવાળા શબ્દ શબ્દો તો તમે ચિંતા નહીં કરવાની એને બોલવા એને વાંચવા સાવ ઇઝી છે જો તમે આજે સમજી લેશો ને તો તમને બહુ ઇઝી લાગશે બરાબર શ્રેષ્ઠ ચાલો ત્યારબાદ શ્રી મદ શ્રી મ ઓકે એના પછી શું આપેલું છે શ્રી માં ન શ્રીમાન આપણે ઇંગ્લિશમાં મિસ્ટર કહીએ એને ગુજરાતીમાં શું કહેવાય શ્રી માં ન ચાલો ત્યારબાદ શું આપેલું છે શ્રી શ્રીમતી આપણે ઇંગ્લિશમાં શું કહીએ એને મિસિસ ગુજરાતીમાં શું કહેવાય એને શ્રીમતી રાઈટ ચાલો આ જોઈએ આપણે શ્ર પરથી બનતા શબ્દ ફરી એક વખત કે આપણે ખાલી રીડ કરી લઈએ ઓકે તમે બી મારી સાથે રીડ કરજો શ્રી શ્રવણ આશ્રમ શ્રાવણ શ્રેષ્ઠ શ્રી Mo do Shri ma no Shri mo ti OK, gheți Su joi apre și roo părti OK, celo next joi apre Su apellu ce a Tro apelu sunt ce Tro apelul ce? Right? Cilo! ત્ર છે ને એ કયા બે વર્ણની મદદથી બનેલું જોડાક્ષર છે તો કે વર્ણ ત ર ર અને એ મિક્સ કરી દેવામાં આવે તો એક નવો જોડાક્ષર બનશે કયો તો કે ત્ર કયો જોડાક્ષર બનશે ત્ર ચાલો ત્ર પરથી બનતા શબ્દો છે ને એ આપણે વારે વારે વાંચીએ છીએ કયા કયા શબ્દ જો સૌથી પહેલાં તો ત્રણ ત્રણ એનો ઉપયોગ આપણે વારે વારે બોલવામાં કરતા હોય ત્રણ છે ત્રણ બાકી છે ગમે રીતે ત્રણનો ઉપયોગ આપણે કરતા જ હોય બોલીએ ને આપણે તો ત્રણ એમાંથી ત્ર છે એ કઈ રીતે બન્યો છે તો કે ત અને મદદથી બરાબર છે તો ત્રણ ચાલો ત્યારબાદ શું આપેલો છે શબ્દ પત્ર શું આપેલું છે પત્ર તો જો ત્ર બોલું છું તો ત અને ર એ તમને સંભળાય જ છે પાછળ સંભળી જાય ને ઓકે જો આ ખાસ જાજો સ્ટુડન્ટ એટલે છે ને તમને ઈઝીલી સમજાઈ જશે અને પાછું વાંચશો તો તમને વાંચતા પણ આવડી જશે બરાબર Cialuti arba cui, tro-ja, tro-ja, ok? Next, tra-co-vu, tra-co-vu. Next, tra-so, suapeluci, tra-so, ok?

ચાલો ત્યાર બાદ લ ત્રી શુ લ ઓકે ચાલો ત્યારબાદ ત્રિ ક મ શું આપેલું છે ત્રિ ક મ તો જો હું ત્ર બોલું છું ત્યારે શું બોલાય છે ત અને ર બોલાય જ છે ઓકે ચાલો તો આ શું જોઈએ આપણે ત્રણ પરથી બનતા શબ્દો જોયા રાઇટ ફરી એક વખત રીટ કરી લઈએ તો કે ત્રણ પત્ર ત્રયા ત્રા જવું ત્રાસ ત્રાટકવું ત્રી શુ લ ઓકે કિડ્સ ચાલો નેક્સ્ટ જોઈએ આપણે ઓકે ત્યારબાદ શું આપેલું છે કિડ્સ તો કે ર અને મ હવે ર અને મ વર્ણ ર અને મ એ બંનેને મિક્સ કરી દેવાથી મ મ લખવાનું ર લખવાનું અને એના ઉપર રેફ કરવાનું તો તમને એમ થશે કે દીદી ર અને મ તો થાય રાઈટ તો મ લખો તો આપણે ર તો નું લખો તો કિડ્સ ર છે ને એ સેમાં સમાયેલો છે સેમાં છુપાઈ ગયો છે એને લખો નથી પણ એ સેમાં છુપાઈ ગયું ખબર છે જે રેફ કર્યો ને એની અંદર છે ને એ આપણો ર છુપાઈ ગયો છે જો આપણે એને બોલશું ને તો આપણને સંભળાશે જ રમો જો શબ્દ બોલશું ને તો સમજાશે આપણને રમ બરાબર જો શબ્દ આપણે બોલીએ કર્મ કર તો જો તમને ર અને મો એ બંનેનો સાઉન્ડ આવ્યો ને તો જો ને આવી રીતે જ્યારે શબ્દો આપેલા હોય ને રેફ વાળા તો એ રેફ ની અંદર છે એ ર છુપાયેલો હોય એને આપણે લખતા નથી પણ એ ક્યાં છુપાઈ જાય છે જે કોઈ વર્ણ આપેલો હોય એના ઉપર રેફ કરીએ એની અંદર ર છુપાઈ જાય છે જો આપણે એના પરથી બનતા શબ્દો જોઈએ કર્મ ધર્મ દ દો નર મ દ તો નર્મદ બોલી એમાં ર અને મ એ બંનેનો સાઉન્ડ સંભળાય છે ઇટ મીન્સ કે ર છે એ સેમાં છુપાઈ ગયો છે મ લખો હો એના ઉપર રેફ કર્યો છે એના ઉપર છુપાઈ ગયો છે રાઈટ તો આને છે એ આ રીતે વચાશે ઓકે ફરી વધ વાત વાંચી લઈએ કર્મ ધર્મ અને

નથી તો આપણો ર છે એ ક્યાં છુપાઈ ગયું છે વ ઉપર એની ઉપર આપણો ર છે એ છુપાઈ ગયો છે આપણને દેખાતો નથી પણ આપણે એને બોલવાનો છે બરોબર જો આપણે બોલીએ ગર વ ત્યારબાદ જોઈએ પૂર વ ત્યારબાદ પર વ જો આપણને ર છે એ દેખાતો નથી પણ એ રેફ કર્યો છે એનો મતલબ કે એ રજ છે એ વની ઉપર છુપાઈને રેફની અંદર બેસી ગયો છે બરાબર જો એક વખત ફરી આપણે શબ્દો જોઈ લઈએ ગર્વ પૂર્વ અને પર વ ચાલો ત્યારબાદ જોઈએ આપણે જો આવા જે શબ્દ હતા ને રેફવાળા એ મેં થોડાક આપેલા જ આપણે એને રીડ કરીએ જો એ બધામાં છે ને આપણો ર છે ને એ શુંમાં છુપાઈ ગયો છે રેફની અંદર છુપાઈ ગયો છે તો રેફનો મતલબ શું સમજશું આપણે રજ સમજશું એટલે આપણે બોલીએ ને ત્યારે એને સાઉન્ડ બોલવાનો રનો બરાબર જો આપણે પ્રેક્ટિસ કરીએ પાર ક જો પાર ક આપણે બોલીએ તો પાક ક તો પાક એવું નથી આપેલું ક ઉપર શું આપેલું છે રેફ આપેલો છે રેફ આપેલો છે એટલે આપણે શું યાદ રાખીશું કે રજ છે તો આપણે એને બોલીશું અને એ રેફવાળા શબ્દો હશે ને કે એમાં કેવું હશે કે જે શબ્દ ચાલુ થતો હશે ને એના પછી નો શબ્દ હશે એ નહીં આવે સીધું શું આવી જશે ર આવી જશે અને એના પછી જે શબ્દ લખાયેલો એ છે એ હશે જો કઈ રીતે પાક છે તો પાક નથી બોલતી પહેલાં હું શું બોલું પા પછી ર અને પછી ક બોલ્યું જો એ જ રીતે ખર ચ ખર ચ તો ખચ નથી બોલતી હું શું બોલું છું પહેલાં રેફવાળો બોલું છું રાઈટ ખ ર ચ ખર્ચ એ રીતે બોલશું આપણે ઓકે સમજાઈ ગયું છે ચાલો એક વખત શબ્દ જોઈએ આપણે પાર ક ખર્ચ વર્તન ત્યારબાદ સર્પ જો આપણે રેફને ન ગણીએ કે રેફ છે જ નહીં એમ માનીએ તો સપ થઈ જશે પણ રેફ આપેલો છે તો શું આપણે વાંચશું સ

વર્ષ અ થ નેક્સ્ટ જોઈએ આપણે જો હવે આપણે છે ને એ આ શબ્દો જોઈએ એના ઉપર રેફ લાગેલો હતો રાઈટ હવે છે ને એ નીચે એવી રીતે લાગેલું છે ને એવા શબ્દો છે જો આપણે જોઈએ ૃહ વૃક્ષ મૃગ તૃણ નૃપ અૃત રાઈટ જો આ છે ને એ નીચેની તરફ રેફ લાગેલો છે એવું આપણે અત્યારે સમજવા માટે એવું માનશું કે નીચેની તરફ રેફ લાગેલો છે તો જો એને કઈ રીતે આપણે કઈ રીતે રીડ કર્યું ગ એની નીચે રેફ છે તો શું ગ્રુ હ વ એની નીચે રેફ છે તો શું વાંચશું એને વૃ ક્ષ બરાબર જે રીતે આપણે ઉપરની તરફ છે એ રેફ હતો ત્યારે એની અંદર શું ગણતા હતા ર એવી જ રીતે અક્ષરમાં નીચેની તરફ રેફ હોય તો એને પણ આપણે ર ઉચ્ચારણ કરીને વાંચશું બરાબર ચાલો ત્યારબાદ પ્ર પ્ર છે એ કોઈ રીતે બને છે તો કે વર્ણ પ પ્લસ ર ઇઝ ઇક્વલ ટુ પ્ર શું બને છે પ્ર બને છે ચાલો પ્ર પરથી બનતા શબ્દો જોઈએ પ્રાણી એને જો આપણે પ્રાણી બોલ્યા તો પેલા પ અને ર એ બંનેનું ઉચ્ચારણ કર્યું પ્રાણી ત્યારબાદ પ્રાચી પ્રાર્થના ત્યારબાદ શું આપેલું છે પ્રશ ન શું આપેલું છે પ્રશ ન ઓકે નેક્સ્ટ પ્ર શ પ્ર કા શું પ્ર બોલું છું તો કયા બે વર્ણનો ઉપયોગ થાય છે તો કે પ અને ર એ બંનેનો ઉપયોગ થાય છે ખાસ જોવાનું છે એટલે શું બને છે પ્ર બને છે બરોબર છે ચાલો નેક્સ્ટ જોઈએ પ્ર પ્રા દ પ્ર Ba a v o ti ar bad Next p r ti ar bad p r o n Pratmik Ok, kids? Sujuya pre p r o n o શબ્દ જો પ અને ર એ બંનેને મિક્સ કરી દેવામાં આવે તો પ્ર બને છે શું બને છે પ્ર બને છે જો અહીંયા ર છે એનું આપણને દેખાતું નથી લખેલો દેખાતો નથી જેવી રીતે રેફમાં છે છુપાઈ ગયું હતું ને એવી રીતે પ્રમાં ક્યાં છુપાઈ ગયું છે ખબર છે સ્ટુડન્ટ્સ જો આ લાઈન છે ને એમાં ર છુપાઈ ગયો છે એટલે પની સાથે આપણે શું બોલીએ છીએ બોલીએ છીએ સીમાં છુપાઈ ગયું છે આપણો ર તો કે અંદર જે આ લાઈન આપેલી છે ને એની અંદર ર છુપાયેલો છે આપણે એને બોલવાનો બરાબર એક વખત બોલી જાય આ શબ્દ બધા પ્રાણી પ્રાચી પ્રાર્થના પ્રશ્ન પ્રકાશ પ્રભાત પ્રભાવ પ્રણવ અને ખ ઓકે ચિલ્ડ્રન શું જોયું આપણે પ્ર પરથી બનતા શબ્દો ઓકે ચિલ્ડ્રન તો આ આપણે જોયા પ્ર પરથી બનતા શબ્દ તો આજે આપણે અહીંયા સુધી રાખીએ પ્રપરથી આજે આપણે જોડાક્ષરવાળા શબ્દો જોયા એ આપણે આજે અહીંયા સુધી રાખીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ને ત્યારે આપણે થોડા આ રીતે છે એ વધુ શબ્દોનું છે એ વાંચન છે એ શીખીશું અને એનું ઉચ્ચારણ પણ શીખીશું ઓકે

તો ઓકે કિડ્સ ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું